જી નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં. આપ સૌને મારા જય માતાજી. દોસ્તો, આજે વાત કરવી છે આદુનો રસ પીવાના ફાયદાઓ. જી હા દોસ્તો, આદુનો રસ પીવાથી આપણા શરીરમાં ઘણા બધા ફાયદા થાય છે. શરદી, ઉધરસ, કફ માટે તો આદુનો રસ બેસ્ટ છે, પણ જે લોકોને વારંવાર પેટને લગતી પ્રોબ્લેમ હોય, જમે છે તો પેટમાં અમુક કાચો ખોરાક રહી જાય છે, તેના કારણે અપચોની પ્રોબ્લેમ રહી જાય છે, ગેસની પ્રોબ્લેમ રહી છે, ઊંધો ગેસની પ્રોબ્લેમ રહી છે, છાતીમાં બળતરા થાય છે, ગળાનું ઇન્ફેક્શન થઈ જાય છે, એસિડિટીની પ્રોબ્લેમ રહી જાય છે, કબજિયાતની પ્રોબ્લેમ રહી જાય છે, સવારે પેટ બરોબર સાફ નથી થતું, અથવા તો જમે છે તો પેટ ફૂલી જાય છે. ટૂંકમાં કહું તો પેટને લગતી પ્રોબ્લેમ પણ આદુનો રસ પીવાથી સોલ્વ થાય છે. જે લોકોને વારંવાર બેક પેઇન થાય છે, કમરનો દુખાવો થાય છે, પીઠનો દુખાવો થાય છે, ગોઠણમાં જે લોકોને વારંવાર દુખાવો થાય છે, તે પ્રોબ્લેમ પણ આદુનો રસ રેગ્યુલર પીવાથી સોલ્વ થાય છે. કેમ કે આદુમાં એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે, જે રક્ત પ્રવાહને વધારે છે, કેલ્શિયમની ઉણપ દૂર કરે છે, અને તમારી ગોઠણની દુખાવાની સમસ્યા અથવા તો હાથ પગમાં સોજા આવી જતા હોય છે, સાઇનસની પ્રોબ્લેમ હોય છે, તે પણ આદુનો રસ પીવાથી સોલ્વ થાય છે. જી હા દોસ્તો, પણ આદુનો રસ ક્યારે અને કેવી રીતના પીવો તે પણ હું આ વિડીયોમાં વિસ્તારપૂર્વક જણાવીશ. પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી અને આવા ઘરેલુ નુસ્ખા હું તમારી સાથે રજૂ કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો. જી હા દોસ્તો, તમે જોયું હશે કે પહેલેથી જ આપણા દાદા દાદીઓ હતા ત્યાં આદુનો રસ પીવાનો વધારે આગ્રહ રાખતા. કેમ કે પહેલાના લોકોને શરદી, ઉધરસ, કફની સમસ્યા ઓછી થતી, કેમ કે તે લોકો રેગ્યુલર આદુનો રસ પીતા, તેના કારણે તે લોકોને ક્યારે શરદી, ઉધરસ, કફ અથવા તો વર્ષો જૂનો કફ જામેલો હોય છે તે પ્રોબ્લેમ પણ તેને ક્યારે નહીં થતી. પણ શરદી, ઉધરસ, કફમાં તો 100% રિઝલ્ટ છે આદુનો રસ પીવાથી. પણ આદુનો રસ પીવાથી પેટને લગતી પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જાય છે. જે આપણા પેટમાં જે કાચો ખોરાક રહી જાય છે, તેના કારણે આપણે પેટને લગતી ઘણી બધી પ્રોબ્લેમ થાય છે, તો કાચો ખોરાકને પણ પચાવવામાં મદદ કરે છે આદુનો રસ. કેમ કે આદુના રસમાં એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે, જે આપણે રક્ત પ્રવાહને પણ વધારે છે, આપણે લોહીની ઉણપ પણ દૂર કરે છે અને પેટને લગતી તમામ પ્રકારની પ્રોબ્લેમ સોલ્વ કરે છે. અપચોની પ્રોબ્લેમ હોય, કબજિયાતની પ્રોબ્લેમ હોય, એસિડિટીની પ્રોબ્લેમ હોય, અપચોની પ્રોબ્લેમ હોય, જમે છે તો પેટ ફૂલી જવું, ખાટા ઓટકારો આવવા, ગળામાં દુખાવો થવો, ગળાનું કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હોવું, તમામ પ્રકારની પ્રોબ્લેમ આદુનો રસ પીવાથી સોલ્વ થાય છે. સાઇનસની પ્રોબ્લેમ સોલ્વ થાય છે, ગોઠણના દુખાવા વારંવાર થતા હોય છે, ગોઠણમાં ગાદી છે તે ઘસાતી હોય છે, તેના કારણે સોજો આવી જતો હોય છે, અને ગોઠણમાં દુખાવો એટલા માટે થાય છે કે તેમાં કેલ્શિયમની ઉણપ દૂર થઈ જાય છે, તો કેલ્શિયમની ઉણપ પણ આદુનો રસ દૂર કરે છે. પીઠનો દુખાવો હોય છે, કમરનો દુખાવો હોય છે, બેક પેઇન થતો હોય છે, અથવા તો તમે જોયું હશે કે અમુક લોકોને હાથ પગમાં સોજા આવી જતા હોય છે, તમામ પ્રકારની પ્રોબ્લેમ આદુનો રસ પીવાથી સોલ્વ થાય છે. હવે આદુનો રસ ક્યારે અને કેવી રીતના પીવાનો છે? તમારે આદુનો રસ સવારે ભૂખ્યા પેટે અને સાંજે ભૂખ્યા પેટે પીવાનો છે. કેટલો પીવાનો છે? 1 ચમચી સવારે ભૂખ્યા પેટે અને 1 ચમચી રાતના ભૂખ્યા પેટે. આ વસ્તુ તમારે, જો તમે એકલો આદુનો રસ નથી પી શકતા તો તેમાં તમે થોડું મધ મિક્સ કરીને તમારે સવારે ભૂખ્યા પેટે 1 ચમચી પીવાનો છે અને રાતના ભૂખ્યા પછી તમારે ભૂખ્યા પેટે 1 ચમચી પીવાનો છે. રેગ્યુલર તમે આ વસ્તુ ચાલુ કરી દો તો તમને પેટને લગતી પ્રોબ્લેમ તો ક્યારેય જોવા નહીં મળે, અથવા તો તમારે સ્કિન એલર્જીને લગતી કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હોય છે તે પણ સોલ્વ થશે. સાઇનસની પ્રોબ્લેમ સોલ્વ થશે, તમને જે ગોઠણના દુખાવા થશે તેમાં પણ રાહત થશે, તમને જે વારંવાર હાથ પગમાં સોજા આવી જાય છે તેમાં પણ તમને રાહત થશે, તમને જે બેક પેઇન થાય છે, વારંવાર કમરમાં દુખાવો થાય છે, તે પ્રોબ્લેમ પણ આદુનો રસ પીવાથી સોલ્વ થાય છે. અને તમે આદુનો રસ છે તે સવારે 1 ટાઈમ પણ પી શકો છો અને 2 ટાઈમ પણ પી શકો છો. જો તમારા શરીરમાં તમને જો આદુનો રસ પીવાથી કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ થાય તો તમારે એકવાર જ પીવાનું છે. અમુક લોકોને આદુનો રસ છે તે વધારે પ્રમાણમાં પીવાથી ગરમ લાગતો હોય છે, તો તમે તે વસ્તુ છે તે સવારે ભૂખ્યા પેટે પી શકો છો અથવા તો રાતના ભૂખ્યા પેટે કોઈ પણ 1 ટાઈમ પી શકો છો.